સવારના 6:30 વાગ્યા છે. હું 5:30 જાગ્યો ત્યારે જો વરસાદ આવતો હતો, ઝાપટું આવી ગયું છે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે વાગ્યા છે સવારના 7:30. વિચાર કરો, અમે 6:30 વાગે નીચે ઉતરતા તોય ફ્રેન્ડને પિકઅપ કરવા પહોંચ્યા, ત્યાં સુધી 7:30 વાગી ગયા. ચાલો, ક્રિસ્પી મેકડોનલ્ડ કરતા સારી ચિપ્સ આવી ગઈ છે. ફ્રેન્ચ ફ્રાઈઝ હાર્દિક ભાઈ, ક્વોલિટી વાળી આમ જોઈ લે તો રેસીપી વિડિયો ચાલુ છે એટલે વચમાં બાને ભૂખ લાગી ગઈ એટલે જ્યુસ પીને કાઢી દીધો અને એન્જોય કરે છે. એટલે વળી પાછી એનર્જી આવી જાય ને રેસીપી બનાવવા માટે, બરોબર ને બા? આજે આનંદભાઈ છે શૂટિંગમાં બહારગામ, રિયા છે હરદ્વાર, એટલે બધી જવાબદારી મારી ઉપર આવી છે. દીપાબેન કે છે શિબિરમાં, આ સાઈડ બા છે ને જ્યુસ પી રહ્યા છે અને પપ્પા રેસીપી માટે તૈયારી કરી રહ્યા છે, ડ્રાય ફ્રૂટ ની કતરણ કરી રહ્યા છે. આ સાઈડ પારું ચાલુ છે એની રેસીપી માટેની તૈયારી માટે. છે ને અમારું કોમ્બિનેશન મસ્ત. ચાલો હવે બા ભગવાનને ભોગ ધરાવી રહ્યા છે. ચાલો, બા આપે પહોંચી ગયા છે અને આ સાઈડ પપ્પા બેસી ગયા છે જમવા માટે. પપ્પા માટે સ્પેશિયલ રીંગણાનું તીખું શાક, ખીર, અને આ છે ને પપ્પાનો ફેવરિટ છે પપૈયાનો સંભારો, ગાંઠિયા ખાવાનું, ગાંઠિયા માને ગાંઠિયા સાથે જ ખાવાનું બધું. પપ્પા એનું ભેગું લઈને બેઠા છે એટલે પછી ઊભું થવું નહીં કોઈને. કેમ છે પપ્પા, બરોબર છે બધું? એકદમ જો ઓકે. ચાલો, મારી થારી એ મુકાઈ ગઈ છે અને હું બેસી જાઉં છું હવે. તારું બાળા આવી જાય છે આપણા. ફાઇનલી પહોંચી ગઈ છે હરિદ્વાર રેલવે સ્ટેશનની બહાર. 24 કલાકની ટ્રેન જર્ની પછી
અહીંયા રિક્ષા છે ને, તમે બે ઘણા ભાવ કે તમે પૂછો કે સીધા 400-300 માંડી એક રિક્ષા મળે છે. રિક્ષા માથાકૂટ થઈ ગઈ, મમ્મી કે બાર જઈ ને કરવી, આ કે ના અહીંથી આ મૂડી ગઈ તો બેસી જવું. વિકલાંગ લોકો માટે છે સ્ટેશન ની બહાર આવા, વિકલાંગ લોકો માટે ની છે. આપડે માણા હાલી કે આ ગાડી કેમ હાલે? આમાં રોડ જ છે, હાલે ને હું હાલે આવી લઉં. પાછી પહોંચાડવાની છે રાજકોટ. કેડી છે મોટા, આ નાની કેડી કેવાય, આને રસ્તો કેવાય યાર. આરામથી નીકળી જાય ને ગાડી તો, રસ્તો બનાવીને નીકળી જાય. ટૂંકમાં રસ્તો બનાવતો એવો આપણે. ભગો ચાલી દેખાય ગઈ ગાડી. આપણા વચમાં બાવળી આવે છે. હા એટલા બાવળી એમ વચ્ચે રાખ, વચ્ચે એક્ઝિટ વચ્ચે. એ ભાઈ બ્લોક કરો, બ્લોક. હા બ્લોક ચાલુ છે. ઓકે. આજે ગાડી ઘસાય એનું પેમેન્ટ કોણ દેશે એ જોવાનું છે. એનું થઈ જશે, તમે જવા દો. થઈ જશે. એ થોડુંક થોડુંક આવા દો. હાલો નીકળી ગયો. ક્યાંથી? ક્યાંથી નીકળી ગયા? આ રોડ રસ્તો મોટો છે. ઓલ ક્લિયર રોજર, જવા દો. આ હો મીટર જઈને પાછો આમ કે ક્લિયર છે બધું, આ જવા દો આગળ, પછી જતા આવું હોય થાય. તારી બાજુ, તારી બાજુ રાખી. હવે નો નીકળે. તમે સ્ટાર્ટ કરો, સ્ટાર્ટ કરશો એ હવે પટી જ છે, એમાં ગાડી એમ કેમ નહીં જાય. ઓ માય ગોડ, તુલા હું જો આ ગારો પુલે હું કેમ જઈશ? એટલે ગાડી નીકળે એમ છે. હવે આ ટ્રેક્ટર આવ્યું ને ઓલું ટૂંકમાં એમ કેમ ડિવાઈડ થઈ ગયું હોય બંધ. હા પાછળ વાંધો નથી, આગળ વાંધો છે. થોડીક જાય બસ, વચ્ચે ખાડો આવશે. નીચે વડે ફૂલ મારજો પેલા. ઉભી રાખતો કે ભરાણું છે.
આ કે ખરાણું આ પણ હવે એક બ્રેક તો આવા દે આમાં ક્યાં ઉતરીને જોવા જેવું છે આ તો ઈજ રસ્તો છે જ્યાંથી આપણે આવ્યા હતા આ છે ને હરકી બોડી ક્રિયા નીલકંઠ ધામ 10-1 મિનિટનો જ રસ્તો છે પણ આ ચોખ્ખો ને સરસ હોય છે બધા રૂમ બાલ્કની વાળા આવી લીધું સીધું રોડ ઉપર ક્રોસ કરીને સામે જાવે એટલે હરકી પોડીને રિક્ષા મળી જાય છે અમે લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે તો અહીંયા આટલું બધું નહોતું અહીંયા તો સામે ચાવડ સૂટવાળા ત્યારે આ પુલનું કામ ચાલુ હતું અત્યારે આ પુલ રેડી થઈ ગયો અમે એક જ લીધો છે 3 બેડનો ટીવી વોચ વોશરૂમ ને એ પાછળની સાઈડ આની બાલ્કની ઋષિકેશ રોડ અને આ છે અમે જ્યાં રોકાવાના છીએ નીલકંઠ ધામ પહેલી વાર અહીંયા આવી હતી એટલે હું 4થી વાર હરિદ્વાર રહી છું કેમ કે હરિદ્વાર કેમ પણ મને હરિદ્વાર બહુ મજા આવે ગંગા કિનારે બેસવાની પહેલી વાર હું સ્કૂલની પિકનિકમાં આવી હતી પછી બીજી વાર હું એક અમારા રિલેટિવ છે એમની સાથે આવી હતી ત્રીજી વાર છે હું મમ્મી મામા મામી મેરેજ પહેલાં આવ્યા હતા 1.5 વર્ષ પહેલાં અને 4થી વાર આવી છું એટલે અમે પિકનિકમાં આવ્યા હતા ને ત્યારે અમે સ્કૂલ તરફથી અહીંયા જ રોકાણા હતા 10th standardમાં હતી વેસન ગેમાં ત્યારે અમને અહીંયા લઈ આવ્યા હતા એટલે ત્યારની મને આ જગ્યા રહેવા માટે બહુ પસંદ છે એમ ચોખ્ખી છે આમ છે હોટલ જેવું પણ છે ધામ છે નીલકંઠ ધામ તમને લાગે નહીં કે આ ધામ છે એમ ગીઝરની સુવિધા રૂમ બી મોટા સરસ એસીવાળા અને જમવાનું બી અહીંયા નીચે જ હોય છે રોજ તમારે ટોકન લેવો પડે છે નકર પહેલાં ટોકનનું નહોતું આ વખતે મેં વાંચ્યું એટલે એ લોકોને ગણતરીમાં ખબર પડે કેટલા લોકો જમવાના છે એ એટલે સરસ છે આખી મોટું છે રૂમ એમ નાના નથી નકર તમે અરકી પોડી બાજુ હોટલના રૂમ જોવો ને તો સાવ નાના હોય એમ કારણ કે ત્યાં ભીડ છે લોકો વધારે ત્યાં રોકાતા હોય એટલે અમે થોડાક દૂર રોકાઈ છીએ અહીંયાથી 20-20 રૂપિયા લે અરકી પોડી જવાના એટલે આપણે તો એકવાર જવું હોય એટલે રિક્ષા ભાડું થાય પણ રહેવા માટે મજા આવે એવી જગ્યા છે ટૂંકમાં અને આજુબાજુ બધું મળી જાય છે અહીંયા વોકિંગ ડિસ્ટન્સ તો ન કહી શકાય અહીંયાથી 10 મિનિટ રિક્ષામાં થાય ચાલીને જતા સોરી રિક્ષામાં જતા 10 મિનિટ થાય અરકી પોડી આ છે ને ડાઇનિંગ છે આજુ આવી આ બધી રૂમના રેન્ટમાં આવી ગયું અલગથી કાંઈ નહીં આ ધામ છે એટલે હું ને વર્ષ છે નાઈને નીકળ્યા ત્યાં પછી એ લોકોનો કોલ આવી ગયો કે અહીંયા 1 થી 2માં જમવાનું હોય એટલે આનું છે ને કોઈ અલગથી ચાર્જ નથી તમે જે રૂમ રેન્ટ પે કરો પર ડે ના એમાં જમવાનું આવી ગયું એટલે હવે 2 ટાઈમ તો પોસિબલ ન હોય અહીંયા જમવાનું કારણ કે આપણે બહાર ફરવા જવું હોય એટલે અમે અત્યારે પહોંચ્યા છીએ બપોરે તો મેં હર્ષ 9 રેડી થઈ ગયા મમ્મીનું બાકી રહી ગયું ત્યાં જમવાવું પડ્યું એટલે હવે પહેલાં જમી લઈ પછી અહીંયા ગરમ ગરમ સરસ જમવાનું હોય છે આની પહેલાં અમે અહીંયા જ રોકાણા થાય એટલે મને ખ્યાલ છે જમવા માટે ગરમ મને ખાટી કઢી બહુ ભાવે એમાં ગળાશાકનું હોય પકોડાવાળી કઢી કોઈ બટેટાનું શાક ગરમ ગરમ રોટલી થઈ ગયા અથાણું રાઈસ હશે એ છેલ્લે એક છાશને મિક્સ કરીશ ચાલશે આજે ભાવનગરના ચાઇનીઝ બટેટા ભાવનગરના ચાઇનીઝ બટેટા આઈડિયા ને દીવને જો એસ્ટાબ્લિશ વધારે કરવું હોય તો આ આ વસ્તુ ન્યા લઈ લે લટકતી તલવારે આનો ડેવલપમેન્ટ અત્યારે આપણે ક્યાં છે હાર્દિક કે જે આંબરડી પાર સફારી આંબરડી સફારી પાર અમે લોકો આવી ગયા છીએ રિસોર્ટ ઉપર પેટ પૂજા કરી લીધી છે અત્યારે 4 વાગ્યા છે અને અમે જઈએ છીએ અત્યારે સફારી પાર્કમાં સિંહ ને અમારા ભાઈઓ ને મળવા આંબરડી સફારી પાર્ક
એટલી શાંત છે જગ્યા. કહેવાય કે છે સાંજના 4 ને અમે લોકો જાય છીએ ગંગા આરતી કરવા માટે. 6 વાગે ગંગા આરતી થાય છે એટલે અહીંયાથી સામેથી રોડ ક્રોસ કરીને ડાયરેક્ટ ઓટો મળી જશે ત્યાંથી ગંગા આરતી. કારણ કે આજે તો બીજું કાંઈ પોસિબલ નહોતું, કારણ કે અમે લોકો જમીને નાહીને ફ્રેશ થઈને એવી રીતે ફ્રી થયા ત્યાં જ 3:30 થઈ ગયા હતા. પછી થોડીક વાર આરામ કર્યો, આરામ કરીને 4 વાગ્યા છે હવે જશું. નીચે અમારા ગેલેરીમાં રૂમની સામે ચા નહીં છે. આ બધું છે ચા, વરસાદની ચા પી લે. ચાઈ મમ્મીને જ આપી, મને તો ખબર એની ચા પીવી હોય એટલે નથી. ગુડ ડૂબેલો નજીક જાય દેખાડ ને. જે ભગવાને તૈરું એમ ગંગા આરતી માટે ફૂલ ભીડ છે. અમે પછી અહીંયા ચાવડા સ્ટોલ અમે તાત્કાલિક રેઇનકોટ લીધો. ઝરમર વરસાદ આવે છે બોલડે કોણ ખોટો એટલે આ ચીલા ચાલવું કહેવાય. સિમ્પલ હેવીમાં નહીં, રેગ્યુલરમાં પહેરી શકાય એને કોથળી જેવો. 5-7 દિવસ અહીંયા નીકળી જાય ટૂંકમાં એવો રેઇનકોટ લીધો. આ બેન નો મહિના એના મારે 36 જોઈએ છે, એની 36 એટલે આ જો એને વ્હાઈટ લીધો અને મેં પર્પલ લીધો. અત્યારે વાગ્યા છે સાંજના 5 ને અમે લોકો પહોંચી ગયા છીએ ગંગા કિનારે. ભીમ ગોડા લગી રિક્ષા લઈ આવે. અહીંયા કેવું હરકી પોડીથી બહાર જવું હોય ને ચોક સુધી ઈ રિક્ષા અલગ, પછી આપણે બીજે ક્યાંક જવું હોય તો ઈ રિક્ષા અલગ. એ લોકોની એન્ટ્રી ટિકિટ 100 રૂપિયા દેવી પડે એટલે એ અડધે લગી છે આપણને ઉતારે. જો ત્યારે તમે જોઈ શકો છો ગંગા હમણાં બતાવું વ્યવસ્થિત. જો કેટલો સરસ નજારો છે, કોક નેમ થાય ધુવાળો છે પણ વાદળ છે પર્વત ઉપર. ના ગંગા અને પાછળનો ભાગ છે. હજી વોકિંગ કરીને જાય છીએ અમે લોકો, વોકિંગ કરીને જાય છીએ અમે લોકો. ઓ ભાઈ રિટર્ન રિટર્ન હવે જ નહીં હાલો. પાણી છે ને થાય દોડું, કારણ કે ઉપર વરસાદ છે ને એની કારણે. હરે હરે ગંગે
આરતી થઈ ગઈ છે પૂરી, હવે અમે જઈએ છીએ બજારમાં. કારણે થોડોક વરસાદની કારણે થોડી ગડબડી છે. ગારો શું લેવું છે? ઇન્ટર ખાતા વેદાંત કેવું કીધું. હર્ષની પકડ છે ડ્રાય ફ્રૂટ લખી મારી માં બની. પછી મારી ફેવરેટ લખી હરિદ્વાર. 8:30 થયા છે, અમે લોકો હોટલે પાછા આવી ગયા છીએ અને હવે જઈએ છીએ નીચે જમવા. આવી ગયા છે જમવા, 8:30 થયા છે. બધા વારા ફરતી જમી લે. જમવામાં છે ગરમ રોટલી, દાળ અને મિક્સ સબ્જી.